જામનગરમાં છેલ્લા બે દિવસમાં બે આશ્ચર્યજનક ઘટનાઓ બનતા કુતુહલ ફેલાયું છે બંધ મકાનોમાં ચોરી થવાની ઘટનાઓ તો બનતી જ હોય છે પરંતુ રહેવાસીઓ હાજર હોય અને તસ્કરો ઘરમાં હાથ ફેરો કરી જાય એ માન્યમાં ન આવે તેવી વાત છે શંકરટેકરી વિસ્તારમાં એક મકાનમાં આવી જ ચોરી થતા ખડભડાટ થયો છે રહેવાસી પરિવાર મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર હાજર હતો ત્યારે ઉપરના માળેથી તસ્કરો અડધા લાખની રોકડ તથા અન્ય વસ્તુઓ ચોરી જતા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે તમામ પાસાઓને ધ્યાને લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બીજી તરફ આજે સવારથી જામનગરમાં ગેબી ધડાકાઓ સંભળાયા હતા ભારે તીવ્રતાવાળા આ ધડાકાઓથી ઇમારતોના કાચ અને બારી બારણા ધ્રુજી ઉઠ્યા હતા જેને પગલે લોકો ભયભીત થઈ ગયા હતા

ત્રિવેદી પરિવારે યુવકના અંગોનું દાન કરવાનો પરોપકારી નિર્ણય લીધો દીપકના હૃદય કિડની લિવર અને આંખનું દાન કરવામાં આવ્યું છે યુવકના હૃદયથી અમદાવાદના એક દર્દીને જીવતદાન આપવા સિનર્જી હોસ્પિટલમાંથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર રચવામાં આવ્યો હતો જેને પગલે મૃતકના શરીરમાંથી બહાર કાઢેલું ધબકતું હૃદય માત્ર સાડા છ મિનિટમાં એરપોર્ટ પહોંચાડવામાં આવ્યું હતું એરપોર્ટથી ફ્લાઇટ મારફત હૃદયને અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું કમનસીબે યુવાનીમાં જ દીપકનું જીવનદીપ બુજાઈ ગયો પરંતુ તે અંગદાન વડે પાંચ લોકોનું જીવન અજવાળી ગયો છે જેને પગલે તે સદાય જીવંત રહેશે જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયાની અધ્યક્ષતામાં જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત મંદી મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે પદયાત્રા રેલી કાઢવામાં આવી હતી કોંગ્રેસી આગેવાનોએ અને સાથે નગર કર્યું હતું જામનગર જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના પછી જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરાના અધ્યક્ષસ્થાને પ્રથમ કારોબારી બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવનમાં યોજાઈ હતી બેઠકમાં ભારતમાં સો કરોડ કોવિડ વેક્સિનેશન રાજ્ય સરકાર ખેડૂત હિતના નિર્ણયો વગેરેની પ્રશંસા કરવામાં આવી હતી કોરોના કાળમાં રેલવે સ્ટેશનો પર બિનજરૂરી ભીડ ટાળવા પ્લેટફોર્મ ટિકિટના દરો વધારી દેવામાં આવ્યા હતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્ટેશનો સહિત રાજકોટ ડિવિઝનના એકાવન રેલવે સ્ટેશનો ઉપર પ્લેટફોર્મ ટિકિટનો દર વીસ રૂપિયા હતો જેમાં રૂપિયા દસનો ઘટાડો કરતા હવે જામનગર રેલવે સ્ટેશન સહિત રાજકોટ ડિવિઝનના એકાવન રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ રૂપિયા દસ થઈ ગયો છે